નમસ્કાર મિત્રો, ખબર છે ડોટ કોમના ધ વર્લ્ડ ઓફ વર્ડ્સમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે એક એવા શબ્દની વાત કરવાના છે જે બહુ જ સેન્સિટિવ છે. એજ્યુકેશન ફિલ્ડમાં અને ખાસ કરીને જ્યાં રિસર્ચ કરતા હોય એવી સંસ્થાઓમાં આ શબ્દનું ખૂબ જ મહત્ત્વ છે. એ શબ્દ છે પ્લેજરાઇઝ. હવે યુકે અને યુએસ સ્પેલિંગ્સમાં જે ફેર છે, તફાવત છે, જે તમે જોઈ શકો છો. બ્રિટિશ ઇંગ્લિશની અંદર જનરલી આપણે ISE વાપરીએ છીએ અને અમેરિકન હોય તો IZE વાપરીએ છીએ, પણ ઉચ્ચારમાં ખાસ કોઈ તફાવત નથી. પ્લેજરાઇઝ, હવે મૂળ એનો અર્થ શું થાય કે કોઈકનું કાર્ય, લખાણ હોય કે કોઈ રિસર્ચ આર્ટિકલ હોય, કવિતા હોય, એ તમે કોપી કરી દો અને તમારા નામથી એને છાપી દો અથવા રજૂ કરી દો. તો બીજાનું કોઈ પણ સર્જન એ તમે વાપરી લો અને એ જે ક્રિએટર હોય એને તમે ક્રેડિટ પણ નહીં આપો, એનું નામ પણ નહીં લખો, તો એને પ્લેજરિઝમ કહેવાય. ઇટ ઇઝ અ ક્રાઇમ, પ્લેજરિઝમ. તો પ્લેજરાઇઝ એઝ અ વર્બ, પ્લેજરિઝમ એઝ અ નાઉન. અને જે વ્યક્તિ આવું કરતો હોય, જે કોપી કરતો હોય ક્રેડિટ આપ્યા વગર, તો એને આપણે પ્લેજરિસ્ટ કહીએ. હી ઇઝ અ પ્લેજરિસ્ટ. એન્ડ સમ પીપલ આર સિરિયલ પ્લેજરિસ્ટ્સ, વારંવાર એવું કરતા હોય છે. તો આ શબ્દને માટે ઘણા બધા ઇન્ટરેસ્ટિંગ એક્સપ્રેશન્સ છે, એની આપણે વાત કરીએ. તો સૌથી પહેલાંનો અર્થ સમજી લઈએ. મૂળભૂત અર્થ છે કોપી, લિફ્ટ કોઈ જગ્યાથી આપણે લઈ લઈએ, સ્ટીલ ચોરી કરી દઈએ, કોઈ રિપ્રોડ્યુસ કરી દઈએ, કોઈ બીજાનું કામ આપણે રિપ્રોડ્યુસ કરીએ અને એ વ્યક્તિને આપણે ક્રેડિટ પણ નહીં આપીએ. અથવા ઘણીવાર બીજાના કોઈ લખાણને આપણું લખાણ છે એવી રીતે આપણે રજૂ કરી દઈએ, રાઈટ? ટુ રિપ્રોડ્યુસ સમબડીઝ મટીરિયલ એઝ અવર ઓન, વિચ ઇઝ વેરી બેડ. હવે એમાં કયા કયા શબ્દસમૂહો આવી શકે છે પ્લેજરિઝમ સાથે? તો એક છે કે તમે ધારો કે કોઈકની માહિતી કોપી કરતા હોય તો એને તમે જે ગુનો કરો છો એને કયો કહેવાય? ટુ કમિટ પ્લેજરિઝમ, એટલે પ્લેજરિઝમનો તમે ગુનો કર્યો કહેવાય. અને જે માહિતી બધી તમે રજૂ કરી હોય બીજાની માહિતી, એને પ્લેજરાઇઝ્ડ કોન્ટેન્ટ કહેવાય. એ પ્લેજરાઇઝ્ડ પેરાગ્રાફ્સ હોય, પ્લેજરાઇઝ્ડ પેસેજીસ હોય, સેક્શન્સ હોય. અને પ્લેજરાઇઝ સાથે જે પ્રેપોઝિશન વપરાય છે તે જનરલી ફ્રોમ હોય છે. સો યુ પ્લેજરાઇઝ સમથિંગ ફ્રોમ સમ સોર્સ. ત્યાર પછી એ વ્યક્તિ કયો ગુનો કરે છે? તો એ પ્લેજરિઝમનો ગુનો કરે છે. તો એના માટે ઇંગ્લિશમાં એક્સપ્રેશન છે, હી વોઝ અક્યુઝડ ઓર હી ઇઝ અક્યુઝડ ઓફ પ્લેજરિઝમ. એની પર આરોપ એવો છે કે એણે કોપી કર્યું છે. અને ઇટ ઇઝ વેરી કોમન કે બીજાની વસ્તુને કોપી કરવાની લોકોની ઈચ્છા થતી હોય. જે લોકોએ ગુનાહિત માનસિકતા ધરાવતા હોય તો એ લોકો આવી રીતે, એ લોકોને ટેમ્પ્ટેશન હોય, એક પ્રકારની લાલચ હોય કે બીજાનું કામ આપણા નામ પર ખપાવી દઈએ. સો દેર ઇઝ અ ટેમ્પ્ટેશન ટુ પ્લેજરાઇઝ ઇન સમ પીપલ, એન્ડ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ દેટ યુ રિઝિસ્ટ દેટ ટેમ્પ્ટેશન. સો યુ હેવ ટુ અવોઇડ પ્લેજરિઝમ. અને આ દિવસોમાં ટેકનોલોજી એટલી બધી આગળ વધી ગઈ છે કે તમે ધારો કે કોઈક સોર્સમાંથી કંઈક લીધું હોય તો એ કેટલાક સોફ્ટવેર આવે એવા કે જેનાથી તમે શોધી શકો કે આ ઓરિજિનલ સોર્સ કયો છે, કેટલા ટકા પ્લેજરિઝમ થયું છે. તો એ યુ કેન ડિટેક્ટ પ્લેજરિઝમ. આ બધી યુનિવર્સિટીઝમાં એ લોકો પાસે આવા સોફ્ટવેર હોય જ છે. તો યુ કેન ડિટેક્ટ પ્લેજરિઝમ. ઘણીવાર આખા ને આખા પેરેગ્રાફ કે આખું આખું ચેપ્ટર બીજાનું કોઈ તફડાવી દેતું હોય અને પોતાના નામથી એને રજૂ કરી દેતું હોય, તો દેટ ઇઝ બ્લેટન પ્લેજરિઝમ. એકદમ ઓબ્વિયસ છે અને બહુ જ ખરાબ કહેવાય. ધેર આર મેની કેસીસ ઓફ બ્લેટન પ્લેજરિઝમ ઇફ યુ રીડ ઇન યુનિવર્સિટી ન્યૂઝ ઓર ઇવન ઇન પબ્લિશિંગ હાઉસીસ. વેરી ઓફન દેર આર કેસીસ ઓફ પ્લેજરિઝમ. કેટલાક વ્યક્તિ એમ કહે કે હું કંઈ કોપી નથી કરતો, પણ ખરેખર એ લોકો શું કરે કે માત્ર શબ્દો બદલી નાખે, અર્થ એનો એ જ હોય. એટલે બીજાનો જ વિચાર હોય પણ પોતાના નામે ખપાવવા માટે
એ શબ્દો બદલી નાખે તો એને પેરાફ્રેઝ કરી દે. લે લોકો એમ કે આઈ જસ્ટ પેરાફ્રેઝ્ડ, ઇટ ઇઝ નોટ પ્લેજરિઝમ, બટ એકચ્યુઅલી એ પ્લેજરિઝમ જ કહેવાય, એટલે ગુનો જ કહેવાય. ઇટ ઇઝ નોટ ફેર. તો કોઈ પણ ભોગે પ્લેજરિઝમ નહીં કરતા, આ મારું વ્યક્તિગત માનવું છે. ઇટ ઇઝ અ ક્રાઇમ, નેવર એવર પ્લેજરાઇઝ ફ્રોમ એની સોર્સ. અને જો કોઈક વસ્તુ, કોઈ સેન્ટેન્સ કોઈ બીજાનું લીધું હોય, કોઈ કોઈ પેરાગ્રાફ કોઈ બીજા સોર્સમાં લીધું હોય, તો નીચે ઓરિજિનલ સોર્સ હંમેશા લખવો, એ વધારે સારું કહેવાય, એ વધારે ઓથેન્ટિક કહેવાય. તમારી પોતાની ક્રેડિબિલિટી પણ એનાથી વધશે. તો આશા રાખું છું કે આ વિડીયો તમને ઉપયોગી થઈ પડશે. તમારા કોઈ સૂચન હોય તો અમને ચોક્કસ જણાવજો. મારો મોબાઈલ નંબર પણ મેં લખ્યો છે. અને હા, મોટે ભાગે ખાસ કરીને લેંગ્વેજની બાબતમાં તમે ધારો કે કોઈ શબ્દ સમજતા હોય અને એની તમે ડિક્શનરીમાંથી જો માહિતી લેતા હોય વારંવાર, તો એને પ્લેજરિઝમ નહીં કહેવાય. કારણ કે એન્સાઇક્લોપીડિયા જે હોય, ડિક્શનરીઝ હોય, આ બધી માહિતી લોકોને સરળતાથી સમજી શકે એના માટે હોય છે. તો બહુ જ બધી માહિતી તમે એમાંથી લીધી હોય બેઠી જ, તો તમારે ખાસ એમાં લખવું જોઈએ કે આના સોર્સ કયા કયા છે. પણ જો એકાદ શબ્દ હોય અને એ કોમન નોલેજ હોય, રાઈટ, જે લોકો બધા જ વાપરતા હોય, ધારો કે હું એક એક્ઝામ્પલ આપું કે આ કમિટ પ્લેજરિઝમ છે, બરાબર. તો આ કમિટ પ્લેજરિઝમ વિશ્વની લગભગ દરેકે દરેક ડિક્શનરીમાં આપેલું હશે, હજારો રિસર્ચ આર્ટિકલ્સમાં વપરાયું હશે, લાખો વેબસાઇટ્સમાં વપરાયું હશે. તો એ કમિટ પ્લેજરિઝમ જે છે એ ઇટ ઇઝ અ પાર્ટ ઓફ કોમન નોલેજ. તો એના માટે દરેકે દરેક શબ્દ માટે તમારે સોર્સ લખવાની જરૂર નથી. પણ કોઈ આખું વાક્ય હોય કોઈનો, કોઈનો આઈડિયા હોય, આઈન્સ્ટાઈનનો વિચાર હોય ને તમારા નામે ખપાવી દો તમે, અથવા કોઈની બુક હોય અને પોતાના નામ પર તમે છાપી દો, દેટ ઇઝ નોટ ગુડ, દેટ ઇઝ પ્લેજરિઝમ. એન્ડ ટ્રાય ટુ અવોઇડ પ્લેજરિઝમ એટ એની કોસ્ટ. ઇટ ઇઝ નોટ અ ગુડ હેબિટ. ઓકે, સો થેન્ક યુ વેરી મચ. સુરતથી ધર્મેન્દ્ર શેઠના નમસ્કાર.